નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગઈકાલે તમારે લેવાયેલ સમાજ વિષયનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેથી તમે આ વિડીયોને અંત સુધી જોજો યુટ્યુબ ચેનલ પર પ્રથમવાર આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં પહેલાં બેલ લાયકનને પણ ક્લિક કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે વિભાગ એ જોઈ લઈએ તો નીચે આપેલા એકથી વીસ હેતુલક્ષી પ્રશ્નો છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ રહેશે સેક્શન એ તમારે વીસ ગુણનું હતું વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે તો બી ભારતમાં દ્રષ્ટિકોણ કેવો છે તો વૈશ્વિક સી ઓપ્શન આવશે ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે તો બી સત્તર સત્તર પાંચમું છે કે મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીની

નવમું છે કે પશ્ચિમી વિચારસરણીમાં કયા તત્વોને ભારતમાં પ્રવેશ થયો છે તો ડી આપેલ તમામ દસમું છે કે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે તો ઉદ્યોગ વેપાર ઉપર સી ઓપ્શન આવશે તો ફિલ્મ જગતનો પ્રતિષ્ઠ એવોર્ડ કોના નામે આપવામાં આવી છે તો દાદા સાહેબ ફાળકે એ ઓપ્શન આવશે તો બારમું છે કે ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું એ ઓપ્શન સાચું રહેશે તેરમું એમસીક્યુ છે એમાં બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી તો રાજા રામ મોહન રાય બી ઓપ્શન આવશે છે કે નર્મદા બંધ વિરોધી આંદોલન પ્રકારનું છે તો પ્રતિરોધાત્મક સી ઓપ્શન આવશે પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે તો તેત્રીસ ટકા ગ્રામ પંચાયતનો વડો કોણ છે તો સરપંચ એ ઓપ્શન આવશે તો સત્તરમું છે કે બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ ઇંગ્લેન્ડમાં સી ઓપ્શન આવશે અઢારમું છે કે બાળ

તો સામાજિક રચના તંત્રમાં આવતા જે પરિવર્તનો છે તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવી છે ગુજરાતીમાં સંચાર માટે અન્ય પ્રયોજોવામાં આવી છે સંદેશાવ્યવહાર પ્રત્યાયાન સંચાર સત્યાવીસ જે પ્રશ્ન છે એમાં સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે તો રૂઢિગતવાદી અને આધુનિકતાવાદી વિડીયો નું પૂરું નામ તો વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહેવાય જૈવિક પાસાને લક્ષમાં લઈને તો કહી શકાય છે કે પંદર થી સ્ત્રી ભ્રુણ હત્યા કહેવામાં આવી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેકના બે ગુણ છે વિભાગ સી તમારે વીસ ગુણનું હતું એકત્રીસ જે પ્રશ્ન પૂછાયેલો હતો એમાં ભારતમાં નાગરિક એવોર્ડના નામ આપો આગળ છે બત્રીસમું મુકે ભારતમાં વિકાસમાં અવરોધક સમસ્યાઓનું નામ આપો તેત્રીસમું જે પ્રશ્ન છે એમાં શીખ ધર્મના પાંચ ક કોને કહેવાય આગળ છે ચોત્રીસમું મુકે ટોટી બાદ એટલે શું પાંત્રીસમું જે પ્રશ્ન છે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય ચાર જાતિઓના નામ આપો છત્રીસમું જે પ્રશ્ન છે એમાં મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના વિચાર જણાવો આગળ જો આગળ છે કે સેવાનું પૂરું નામ આપો અડત્રીસ જે પ્રશ્ન છે એમાં સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો ઓગણચાલીસમાં જે પ્રશ્ન છે એમાં પશ્ચિમીકરણની પ્રક્રિયામાં કઈ ત્રણ બાબતનો સમાવેશ કરવામાં આવી છે એકતાલીસમો જે પ્રશ્ન છે એમાં સામાજિક આંદોલનના પ્રકારો જણાવો બેતાલીસમાં જે પ્રશ્ન છે એમાં ગ્રામ સભા ટૂંકમાં સ્પષ્ટ કરો તેતાલીસ નંબરનો જે પ્રશ્ન છે એમાં ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે યુવાનોની કઈ લાક્ષણિકતાઓ દર્શાવી છે ચુમ્માલીસમાં જે પ્રશ્ન છે એમાં એસનું પૂરું નામ આપો સેક્શન ડી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પુરુષો જવાબ ગુણ છે ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્યકરણ જણાવો જૈન સમુદાયની સમજૂતી આપો અન્ય પચાસ સમૂહ માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકમાં માહિતી આપો સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો

આધુનિક ઉપકરણોમાં રેડિયો તથા ટેલિવિઝન વિશે જે ક્વેશ્ચન છે એમાં સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો રહેશે બાસઠ નંબરનો જે પ્રશ્નો છે એમાં તાલુકા પંચાયતના કાર્યો જણાવો તેસઠ નંબરનો જે ક્વેશ્ચન છે એમાં યુવા અજંપાના સામાજિકરણો જણાવો ચોસઠ નંબરનું ક્વેશ્ચન છે એમાં એસ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે નથી ફેલાતું તેના વિશે વિસ્તારથી જાણકારી આપો તો મિત્રો અહીંયા આપણે સમાજશાસ્ત્ર વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું અન્ય વિષયના જો સોલ્યુશન જોયા ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની સંપૂર્ણ પીડીએફ આપેલ છે સાથે જ આ વિષયની પણ પીડીએફ આપેલ છે જેથી આ વિડિયો આપણા બીજા મિત્રો સાથે પણ શેર કરજો અને વિદ્યાર્થી મિત્રો જો હજુ સુધી તમે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન ન થયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક આપેલ છે જોઈન થઈ જજો આ વિડીયો આટલું જ નેક્સ્ટમાં ફરી મળીશું ત્યાં સુધી વિડીયો જોવા આભાર